સુરતમાં રિક્ષામાં ચોરી કરતી ટોળકીનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને પોલીસ રોજે રોજ કમાઈ ઘર ચલાવનાર રિક્ષા ચાલકોને મેમો આપી પરેશાન કરી રહી છે. ત્યારે ફરી એકવાર રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવતી ટોળકીએ 2.5 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. પલસાણ ખાતે આવેલ ભીમરાડ કેનાલ રોડ પર ઇકો પોઈન્ટમાં રહેતા વેપારી વિનોદ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિક્ષામાં બેસી રિંગ રોડ પરથી પસાર થતા હતા ત્યારે રિક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાગમાં બેસેલા રીઢાઓએ તેમના ખિસ્સામાંથી રોકડ 50,000ની ચોરી કરી લઈ આંબેડકરની પ્રતિમા પાસે રિક્ષામાંથી ઉતારી દઈ ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સલાબત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન મિતુલ પરમાર સાથે તરુણા રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.